नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशुं भाविक अक्षर लेखन भाग बे सीनियर केजी टू, बराबर। पण ए पहेला आपणे शुं करीशुं? प्रार्थना। तो हाथ जोड़ी, आँखों बंद। पेला मोरलानी पास बैठा सारे दाजोनी, आपे विद्या के रुदान माता सारे दाजोनी। अम बारकड़ा केला अमे भणिए वेला वेला, अमने भणता आनंद थाय माता सारे दाजोनी। पीला मोरलानी पास बैठा सारे दाजोनी। ओम शांति शांति शांति। चलो प्रार्थना पूरी थई गई, तो आपणे पहेला चोपड़ी खोलीशुं, हूँ तमने बताईश बराबर कि आपणे आजे शुं करवानुं छे। चोपड़ीमां आपणे घणुं बधुं पूरुं थई गयुं छे, एटले आज आपणे चोपड़ी करवाना नथी। जुओ आपणे ठीक अहींया आवी गया छे, 107 યુનિટનું આવ્યા છે આપણે, પણ એ આપણે આજે કરવાનું નથી। હવે આપણે આજે એસાઇનમેન્ટ કરીશું। શું કરીશું? એસાઇનમેન્ટ। એમાં આપણે કક્કાથી ચાલુ થાય ને, તો આપણે પહેલાં એ પાયો પાકો કરવો પડે ને, એટલે હવે પછી તમને હું ગુજરાતીમાં એસાઇનમેન્ટ કરાવીશ, બરાબર। ચોપડી હમણાં થોડાક વખત નહીં કરો, પહેલી આપણે એસાઇનમેન્ટમાં થોડું કરીશું, પછી આપણે ફરીથી પાછી ચોપડી ચાલુ કરીશું। તો ચલો ચોપડી હું બંધ કરીશ, તમે એસાઇનમેન્ટ લઈને બેસજો। જો એસાઇનમેન્ટની અંદર આપણે પહેલું જ પાનું જો કક્કાનું છે, બરાબર, તો પહેલાં આપણે આજે એ કરીશું, બરાબર। તો તમે પણ એસાઇનમેન્ટ લઈને બેસજો, પેન્સિલ રબર સાથે, અને બોલતા જશું અને લખતા જશું। તો ચલો નીચેના મૂળાક્ષરો ઓળખો, વાંચો અને લખો, બરાબર। તો આપણે શું કરવાનું છે, જેમ આપણે કક્કો પાકો કરવો પડે ને, જેને હજુ નથી ભાવતો, થોડો થોડો ઓછો ભાવે છે, તો એને પહેલાં કક્કો આપણે પાકો કરવાનો છે। આટલું બધું લખીએ એટલે આપણને યાદ રહી જાય, પણ આપણે આમ આડો નહીં લખીએ, કારણ કે આડો લખીએ એટલે આપણે એક કક્કો આપણે ક ખ ગ ક એવી રીતે લખીશું, ઉ એટલે આપણને જે કક્કા લાઇનમાં બોલીએ છીએ ને, તો લખતા પણ ફાઈ જાય અને બોલતા પણ ફાઈ જાય, બરાબર। તો ચલો હવે બોલીશું આપણે ક, આપણે ક કમળનો ક નહીં બોલીએ, ડાયરેક્ટ ક બોલીશું, ખ બોલીશું, એટલે જ્યારે આખો કક્કો આડો લખવાનો થાય ને, એટલે આપણે પછી ક કમળનો ક, પછી ખ કટારાનો ખ, પછી વચ્ચે ભૂલી જઈએ એવું થાય ને, એટલે આપણે ડાયરેક્ટ જ બોલીશું ક ખ ગ, એટલે લખતા પણ આવી જાય, બરાબર। તો ચલો ક ખ ગ ગ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ થયું। જો હવે કથી ધ સુધી આપણે સળંગ બોલ બોલ કરીશું, તો આપણને ધ સુધી તો કમ્પ્લીટ યાદ રહી જાય ને, આટલી બધી લાઈન છે એટલે। ચલો ફરીથી ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ થયું। ફરીથી ક ખ ગ ક ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ થયું। ચલો ફરીથી ક ખ ગ ગ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ
થયું. ચલો ફરીથી ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ થયું ને. જો આ રીતે કક્કો આપણે સળંગ બોલીએ તો જ્યારે આપણે મોઢે લખવા બેસીએ ને તો ક થી ધ સુધી આપણને આવી રીતે બોલે એટલે તરત યાદ રહી જાય. ઘણા કેવી રીતે બોલે છે ખબર છે ને, કે ક કમળનું, ક ખ કટારાનું, ખ બોલે ને તો એમાં શું થાય, અમુક વાર આપણે ભૂલી જઈએ તો યાદ કરવું પડે. આ તો ડાયરેક્ટ આપણે બોલે ક ખ ગ ઘ એવી રીતે તરત યાદ રહી જાય. બંને રીતે બોલાય, તમને ફાવે એ રીતે બોલી શકો, પણ આ આપણે જ્યારે ઓળખતા ને લખતા શીખીએ એટલે સળંગ આપણને લખતા આવડી જાય. ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ બરાબર. તો જુઓ સળંગ બોલતા આવી જાય આપણને, એટલે આપણને પછીનો જે અક્ષર હોય ને તરત યાદ આવી જાય. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ. પછી ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ થયું. ચલો ફરીથી હવે બે જ લાઈન રહી. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ. ચલો હવે આ બાજુ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ બરાબર થયું ને. ધ સુધી કક્કો થયો આપણો. હવે આપણે પાનું પાછળ ફેરવીશું. જુઓ હવે ધ પછી શું આવે છે, ન. તો આપણે બોલીશું. જો તમને એમ ના ફાવે તો આવી રીતે પણ બોલાય, પણ આમાં થાકી જાઓ, આટલું બધું લખવાનું ને એટલે સળંગ બોલશો તો તમને વાંધો નહીં આવે. ન તો ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, આવી રીતે પણ બોલાય. ચલો આપણે આવી રીતે બોલીએ બરાબર. બ બકરીનો બ, ભમરડાનો ભ, મ મરચાનો મ, યતિજીનો ય, ર રમકડાનો ર, લ લકોટાનો લ, વ વજનનો વ, શ શણાઈનો શ, સ ષષ્ટકોણનો સ, સ સસલાનો સ. ખાસ યાદ રાખજો બરાબર, કે આ રીતે બોલે એટલે આપણને યાદ રહેજો કે આ સ શણાઈનો છે, આ ષટકોણનો છે ને આ સસલાનો છે. હ હરણનો હ, હળનળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞયજ્ઞનો જ્ઞ થયું. ચલો ફરીથી બીજી લાઈન. ન નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતિજીનો ય, રમકડાનો ર, લકોટાનો લ, વજનનો વ, શણાઈનો શ, સહટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, અળનળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ થયું. ચલો હવે એની બાજુની લાઈન. ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતિજીનો ય, ર રમકડાનો ર, લ લકોટાનો લ, વ વજનનો વ, શ શણાઈનો શ, સ ષટકોણનો સ, સ સસલાનો સ, હ હરણનો હ,
क्षत्रिय नो क्ष ज्ञ अग्न नो ज्ञ। चलो हमें चौथी लाइन आया, नगारा नो न पतंग नो प फटाकड़ा नो फ बबकरी नो ब पभमड़ा नो भ ममहर्चा नो म ययती जी नो य रमकड़ा नो र ललकोटा नो न वचैन नो भ शशणाई नो श सस अटकण नो श सस असला नो श अहर नो ह अण नण नो अण क्ष क्षत्रिय नो क्ष ज्ञ अग्न नो ज्ञ। थयो चलो हम आपड़े आगळ आया, न नगारा नो न प पतंग नो प फटाकड़ा नो फ ब बकरी नो भ प भमरडा नो भ म मरचा नो म यतिजी नो य र रमकड़ा नो र लकोटा नो ल व वजन नो व शशणाई नो श स षष्टकण नो स स सहसला नो स ह हरण नो ह अण नण नो अण क्ष क्षत्रिय नो क्ष ज्ञ अग्न नो ज्ञ। थयो जो हवे आ बाजू, न नगरा नो न प पतंग नो प फ फटाकड़ा नो फ ब बकरी नो ब ब भमरडा नो भ म मरचा नो म य यतिजी नो य र रमकड़ा नो र ल लकोटा नो ल व वजन नो व स शणाई नो स स षष्टकण नो स स ससला नो स ह हरण नो ह अण नण नो अण क्ष क्षत्रिय नो क्ष ज्ञ अग्न नो ज्ञ। चलो फरीथी, न नगारा नो न प पतंग नो प फ फटाकड़ा नो प ब बकरी नो ब ब भमरा नो ब म मरचा नो म य यतिजी नो य र रमकड़ा नो र ल लकोटा नो ल व वजन नो व स सणाई नो स स षष्टकण नो स स ससला नो स अ हरण नो ह अण नण नो अण क्ष क्षत्रिय नो क्ष ज्ञ अग्न नो ज्ञ। થયો ચલો હવે એની બાજુ લઈને, હવે ત્રણ જ લાઈન બાકી રહી, ન નગરા નો ન પ પતંગ નો પ ફ ફટાકડા નો ફ બ બકરી નો બ પ ભમરડા નો ભ મ મરચા નો મ ય યતિજી નો ય ર રમકડા નો ર લ લકોટા નો ન વ વચન નો વ શ શરણાઈ નો સ સ ષષ્ટકણ નો સ સ સ અસલા નો સ હ હરણ નો હ અળ નળ નો અળ ક્ષ ક્ષત્રિય નો ક્ષ જ્ઞય અજ્ઞ નો જ્ઞ. ન નગરા નો ન પ પતંગ નો પ ફ ફટાકડા નો ફ બ બકરી નો બ ભ ભમરડા નો ભ મ મરચા નો મ ય યતિજી નો ય ર રમકડા નો ર લ લકોટા નો લ વ વજન નો વ સ શરણાઈ નો સ સ ષટકણ નો સ સ સ અસલા નો સ હ હરણ નો હ અણ નળ નો અણ ક્ષ ક્ષત્રિય નો ક્ષ જ્ઞય અજ્ઞ નો જ્ઞ. થયું ચલો છેલ્લી લાઈન, ન નગરા નો ન પ પતંગ નો પ ફ ફટાકડા નો ફ બ બકરી નો બ બ ભમરડા નો ભ મ મરચા નો મ ય યતિજી નો ય ર રમકડા નો ર લ લકોટા નો લ વ વજન નો વ શ શરણાઈ નો સ સ ષટકણ નો સ સ સહસલા નો સ હ હરણ નો હ અણ નળ નો અણ ક્ષ ક્ષત્રિય નો ક્ષ જ્ઞય અજ્ઞ નો જ્ઞ. જો આવી રીતે કક્કો પૂરો થઈ ગયો ને તો આપણે ફરીથી એકવાર આગળ કક્કો પહેલાં બોલીશું, પછી આપણે શબ્દ લખીશું, સળંગ કક્કો બોલીશું, બરાબર? તો જુઓ, ક કબૂતર નો ક, ખ ખટારા નો ક, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જમરૂક નો જ, જ ચાબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠડિયા નો ટ, ડ ડબ્બા નો ડ, ઢ ઢગલા નો ડ, અણ ફેન નો અણ, ત તપેલી નો ત, થ થડ નો થ, દ દડા નો દ, ધ ધજા નો ધ, બરાબર? હવે ધજા નો ધ પછી પાછળ, ન નગારા નો ન,
પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, બ બકરી નો બ, ભ ભમરડા નો ભ, મ મરચા નો મ, ય યતીજી નો ય, ર રમકડા નો ર, લ લકોટા નો લ, વ વચન નો વ, સ સણાઈ નો સ, સ ષટકોણ નો સ, સ સસલા નો સ, હ હરણ નો હ, અળ નળ નો અળ, ક્ષ ક્ષત્રિય નો ક્ષ, જ્ઞ યજ્ઞ નો જ્ઞ. થઈ ગયો કક્કો આખો પૂરો? તો તમારે પણ ઘરે આવી રીતે કક્કો બોલવાનો, એટલે બોલીએ એટલે આપણને દરેક અક્ષર ઓળખતા આવડી જાય, બરાબર? તો ચાલો હવે આપણે શબ્દ લખીશું ને, વાંચીશું અને લખતા જશું, થોડાક લખશું, બરાબર? ચાલો શબ્દો બોલીને લખો. તો ર થ, ર થ, ર થ, બસ આવી રીતે બોલતું જો ને એટલે આ સાદા શબ્દ આપણને આવડી જાય. ર થ, ર થ. જ ગ, જ ગ, જ ગ, જ ગ, જ ગ, જ ગ. વ ડ, વ ડ, વ ડ, વ ડ, વ ડ, વ ડ. થયું? પછી નળ, તો લખતું જવાનું, નળ, ન અળ, ન અળ, ન અળ, ન અળ, ન અળ. ચલો હવે બાજુમાં શું છે? ક પ, ક પ, ક પ, ક પ, ક પ, ક પ. પછી શું છે? ઘ ર, ઘ ર, ઘ ર, ઘ ર, ઘ ર, ઘ ર. ટ બ, ટ બ, ટ બ, ટ બ, ટ બ, ટ બ. પછી શું છે? ખલ. તો ખ લ, ખ લ, ખ લ, ખ લ, ખ લ, ખ લ. પછી છે ફ અળ, ફ અળ, ફ અળ, ફ અળ, ફ અળ, ફ અળ. થયું? ચલો હવે નીચે બસ આવી રીતે બોલતું જોઈએ એટલે આપણને સાદા શબ્દ આવડી જાય, બરાબર? ચલો હ અળ, હ અળ, હ અળ, હ અળ, હ અળ, હ અળ. પછી શું આપ્યું છે? ગ ઢ, ગ ઢ. બસ એવું બોલતું જવાનું, થાકી જાવ એટલે લખવાનું પણ ધ્યાન રાખવાનું કે હું શું લખું છું. બોલતા જઈએ એટલે આપણને અક્ષર પાક્કા યાદ રહી જાય કે આને ગ જ કહેવાય, આને ઢ જ કહેવાય, આને બ જ કહેવાય, બરાબર? બ સ, બ સ, બ સ, બ સ, બ સ, બ સ. થયું? હવે નીચે શું છે? ન ખ, ન ખ, ન ખ, ન ખ, ન ખ, ન ખ. પ ગ, પ ગ, પ ગ, પ ગ. થયું? ચલો હવે નીચે. થ ડ, થ ડ, થ ડ, થ ડ, થ ડ, થ ડ. દ સ, દ સ, દ સ, દ સ, દ સ, દ સ. ચલો હવે નીચે. મ ધ, મ ધ, મ ધ, મ ધ, મ ધ, મ ધ. ઉ ન, ઉ ન, ઉ ન, ઉ ન, ઉ ન. Thank you.
U N દેખાયું તમને બરાબર? તો આ એના એ જ આપણે શબ્દ લખ્યા બરાબર. તો તમારે શું કરવાનું? લખવાના પણ અને વાંચવાના પણ બરાબર. એટલે તમને આ સાદા શબ્દ વાંચતા આવડી જાય છે. કક્કો હોય ને, કક્કો આવડે ને આ શબ્દ તો વાંચતા આવડી જાય, કારણ કે કક્કાના જ અક્ષર હોય. જુઓ, આપણે બે અક્ષરવાળા શબ્દ લખ્યા ને, હવે પાછળ આપ્યા છે ત્રણ અક્ષરવાળા શબ્દ. કેટલા? ત્રણ અક્ષરવાળા. તો આપણે આજે થોડાક લખીશું બરાબર, થોડાક બાકી રાખીશું બરાબર. થોડાક લખીએ આપણે. ચલો, મ ગ ર, મ ગ ર, બોલતું જવાનું, લખતું જવાનું. મ ગ ર, મ ગ ર, મ ગ ર, થઈ ગયો. હવે જુઓ, બોલતું જવાનું. ક અળ સ, 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 થયું. બસ હવે એનો એ જ આપણે શબ્દ નીચે લખીશું. બ ત ક, બ ત ક, બ ત ક, બ ત ક, બ ત ક. હવે નીચે શું આપ્યું છે? ભ મ ર, 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 બ ટ ન, બ ટ ન, બ ટ ન, બ ટ ન, બ ટ ન. જો આવી રીતે બોલીએ આપણને દરેક અક્ષર ઓળખતા આવડી જાય. આવડી જાય ને? ચલો હવે આ બાજુ. ક લ મ, 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 બ અળ દ, 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 થયું. હવે નીચે. હ વ ન, હ વ ન, હ વ ન, હવન, હ વ ન, હવન, હ વ ન, થયું. હવે આપણે થોડુંક જ લખીશું, બાકીનું તમારે જાતે કરવાનું. કરશો ને? શબ્દ છે લ, લ સ ણ, થયું. પછી લ સ ણ, થયું. આ જ રીતે બોલતું જવાનું એટલે દરેક અક્ષર ઓળખતા આવડી જાય. લ સ ણ, લ સ ણ, લ સ ણ, થયું. ચાલો હવે આજે નીચેના છે ને શબ્દ હે, તો એ તમારે જાતે લખશો ને. જુઓ, આપણે આટલું બધું કર્યું તો હવે તમે આટલું જાતે લખશો ને તો તમને પ્રેક્ટિસ પડી જશે. એટલે આટલું આપણું લેશન બરાબર, આપનું લેશન. આજે કઈ તારીખ થઈ? 6 તારીખ થઈ ને, 6-9 બરાબર. તો આટલું તમે ઘરે કરશો ને તો તમારે કરવાનું, કરશો એટલે તમારું વાંચન પાકું થઈ જશે બરાબર. તો તમે આટલું કરજો, બસ આજે આટલું જ બરાબર. હવે આપણે કાલે કરીશું બાકીનું. કાલે આપણે આજે બાજુમાં વાક્યો છે ને, આ વાક્ય કહેવાય, એ આપણે કાલે વાક્ય લખવાના છે. તો તમે ઘરે આજે એસાઇનમેન્ટમાં કરજો. આ એસાઇનમેન્ટ છે બરાબર. તો એસાઇનમેન્ટમાં તમારે લખવાનું છે લેસનમાં. પણ હવે જે પેપર નથી લઈ ગયા ને બાલમંદિરમાં, એ પેપરો બાકી હોય એ તમે લઈ જજો. હો, એટલે તમારે પેપરો પૂરા થઈ જાય બરાબર. ચલો બાય.